ओके અત્યારે આપણે પત્તા વાળો દાખલો ભણવાનો છે એટલા માટે તમને પહેલા પત્તા વિશે ખબર હોવી જોઈએ એટલે આપણે પહેલા પાવન પત્તા વિશે સમજી લો પછી એનો આપણે દાખલો ગણીશું ધ્યાન રાખજો બોર્ડ પર કુલ પત્તા કેટલા હોય પાવન ચલ આ પાવન પત્તા હોય આ પાવન પત્તાની અંદર चार प्रकार होय केटला प्रकार चार प्रकार केटला होय चार એટલે કે ચાર પ્રકારના પત્તા હોય 52 પત્તાની અંદર કુલ ચાર પ્રકારના પત્તા હોય એક કાળીના પત્તા હોય બે ફલ્લીના પત્તા હોય ત્રણ લાલના પત્તા હોય ચાર ચરકટના પત્તા હોય ઓકે चार प्रकार पत्ता दरेक पत्ता संकेत आज काळी पत्ता हो फल्ली पत्ता हो लाल ना पत्ता हो चरकट ना पत्ता हो दरेक नो अंग्रेजी मा एनो नाम छे जे प्रथम नंबर नो अक्षर हशे एना वडे आ बधा पत्ता ने आपणे संकेत मा दर्शाईशुं पहेला आपणे दरेक पत्ता दरेक जे चार प्रकार हता दरेक प्रकार नो नाम जोई लईए जो काळी ना पत्ता होय तेने इंग्लिश मा स्पेड कहेवाय शुं कहेवाय स्पेड एटला माटे एना संकेत मा एस वडे दर्शावे સેના વડે દર્શાવવાનો એસ વડે જે ફલ્લીના પત્તા હોય એના ક્લબ કહેવાય શું કહેવાય ક્લબ એટલા માટે એના સંકેતમાં સી વડે દર્શાવવા જે લાલ હોય એના હાર્ટ કહેવાય એટલા માટે એના સંકેતમાં એચ વડે દર્શાવવા અને જે ચરકટના પત્તા જો એના અંગ્રેજીમાં ડાયમંડ કહેવાય એટલા માટે એના સંકેતમાં ડી વડે દર્શાવવા આ દરેક પ્રકારના જે ચાર પ્રકારના પત્તા હતા દરેક પ્રકારનું નામ છે હવે આપણે વાત કરી દઈએ આ જે ચાર પ્રકાર હતા એ ચાર પ્રકારની અંદર કેટલા પત્તા હોય કુલ પત્તા હોય કેટલા 52 પત્તા પરંતુ જે ચાર પ્રકાર હોય એમાં કાળીના પત્તા પણ 13 હોય ફલ્લીના પત્તા પણ 13 હોય લાલના પત્તા પણ 13 હોય અને ચરકટના પત્તા પણ 13 હોય એ પછી આપણે જોયું દરેકનું અંગ્રેજીમાં નામ काली ने कहवाय स्पेड फल्ली ने कहवाय क्लब लाल ने कहवाय हार અને ચરકટ ને કહેવાય જે પ્રથમ નંબરનો અક્ષર છે એ પત્તાના આપણે એના વડે દર્શાવીને જવાબ લખીશું હવે વાત થઈ ગઈ દરેક પ્રકારના પત્તા કેટલા હોય 13 પત્તા હવે ધ્યાન રાખજો પ્રકાર હોય તો હોય કેટલા ચાર પ્રકાર પરંતુ રકમની અંદર તમને એવું કીધું હોય કે काला रंग ना पत्ता कितना होय तो काला रंग ना पत्ता 26 होय कितना होय 26 होय ध्यान रखो काली ना पत्ता के तो 13 होय परंतु काला रंग ना पत्ता के तो कितना होय 26 काला रंग ना पत्ता એટલે काली ना पत्ता અને ફલ્લી ના પત્તા 13 ના એનો રંગ જોશો તો કેવો હશે काला रंग નો એટલા માટે काला रंग ना पत्ता कितना होय 26 એવી છે કે લાલ રંગના પત્તા કે તો લાલ રંગના પણ પત્તા કેટલા હોય 26 હોય કેટલા હોય 26 બરાબર પ્રશ્ન વાંચવાનો પછી જવાબ લખવાનો ઓકે પ્રકાર કે દો રંગ કે દો એટલા માટે પ્રશ્ન બરાબર વાંચીને જવાબ લખવાનો ચલો તમને એવું કે કાળીના પત્તા હોય કેટલા 13 લાલના કે દો चलो लाल रंग ना कह दो अना काला रंग ना कह दो ओके 52 पत्ता की बात करी प्रकार જોયા નામ જોયા અને રંગ ની વાત કરી હવે આ જે 52 પત્તા હતા એ 52 પત્તા ની અંદર ચહેરા વાળા પત્તા પણ હોય ચહેરા વગરના પત્તા પણ હોય ચહેરા વાળા પત્તા કુલ 12 હોય કેટલા હોય 12 કયા કયા હું તમને કહી દઉં ગુલામ હોય રાણી હોય અને
તમે જોવો તો કાળીની અંદર પણ આ ત્રણ પત્તા હોય, ફલ્લીની અંદર પણ ત્રણ હોય, લાલની અંદર પણ ત્રણ હોય, અને ચળકટની અંદર પણ ત્રણ હોય. એટલે કે પત્તાની ઉપર ચહેરો દોરેલો હોય, એટલા માટે એનો ચહેરા વાળા પત્તા કહેવાય. તો ચહેરા વાળા પત્તા કેટલા થશે? 12. તો ચહેરા વાળા પત્તા કે તો 12. ચલો આ ચહેરા વાળા પત્તા 12 થઈ ગયા. તો ચહેરા વગરના પત્તા કેટલા હોય? 40 હોય. ના ખબર પડે તો કુલ 52 પત્તામાંથી 12 પત્તા જતા રહે. તો ચહેરા વગરના પત્તા કેટલા હશે? 40. ઓકે, હવે ચહેરા વગરના પત્તા હોય તો તમને ખબર હોવી જોઈએ કેટલા પત્તા હશે. ઓકે, ચહેરા વગરના પત્તા કયા? 1 થી 10 સુધીના હોય, એમાં ચહેરો દોરેલો હોય નહીં, એમાં અંક લખેલો હોય 1 2 3 4. એટલે કાળીની અંદર પણ 1 થી 10 સુધી હોય, ફલ્લીની અંદર પણ હોય, લાલની અંદર પણ હોય, ચરકટની અંદર પણ હોય. એટલે કુલ કેટલા પત્તા થઈ ગયા? 40 પત્તા. ઓકે, પત્તા વાળો દાખલો ગણો હોય તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કુલ પત્તા કેટલા? પ્રકાર કેટલા? કયા કયા? કાળી, ફલ્લી, લાલ, ચરકટ. ચલો કાળી ને કહેવાય સંકેત માં દર્શાવવાનો. ચલો ફલ્લી ને કહેવાય સંકેત માં દર્શાવવાનો. ચલો લાલ ને કહેવાય સંકેત માં દર્શાવવાનો. અને ચરકટ ને કહેવાય એને સંકેત માં દર્શાવવાનો. ઓકે, કાળી ના પત્તા કે તો? ચલો કાળા રંગ ના પત્તા કે તો? ચલો લાલ રંગ ના પત્તા કે તો? ચલો ચહેરા વાળા પત્તા કેટલા? ચહેરા વગરના? વિદ્યાર્થી સ્વાધ્યાય 1.1 જોશે, દાખલા નંબર 11 જુઓ, પેજ નંબર 15 પર. ચાલ પેજ નંબર 15 પર આવી જાઓ, દાખલા નંબર 11 જુઓ. રકમ ની અંદર ધ્યાન રાખો શું કહેવામાં આવે. પેલા 52 પત્તાના ડગ માંથી એક પત્તો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. જો ખેંચવામાં આવેલ પત્તો કાળીનો હોય તે ગણનાને એ, અને પત્તો 1 થી 10 સુધીનો સંખ્યા દર્શાવતો હોય તો તેના ગણના નંબર બી. કૌંસમાં જોશો તમને એવું લખ્યું ચહેરા વાળો. તો નીચેની ઘટના દર્શાવતા ગણ લખો. બરાબર, કેટલાક પ્રશ્ન પૂછેલા એના આપણે જવાબ લખવાનો છે. તો પહેલા નંબર નું વાક્ય જુઓ, 52 પત્તા માંથી કેટલા પત્તા ખેંચવામાં આવેલા? તો કુલ 52 પત્તા માંથી એક પત્તું પસંદ કરવામાં આવતું હશે. તો આપણે પહેલા શોધી નાખીએ n ની કિંમત. ચલો n બરાબર આપણા માટે થશે 52 c1. ચલો n બરાબર, ચલો કુલ પત્તા કેટલા હશે? 52. ઓકે, પ્રથમ નંબર નો પ્રશ્ન જુઓ, શું કીધું? યુ. શું કીધું? યુ. ચલો યુ એટલે શું થાય? નિદર્શ, અવકાશ. નિદર્શ, અવકાશ, શક્ય તમામ. ચલો શક્ય તમામ પરિણામો કયા કયા આવશે? 52 પત્તા આવશે. ઓકે, 52 પત્તા લખશો તો દાખલો બહુ મોટો થઈ જાય, એટલા માટે તમારે થોડુંક જ લખવાનું. શું લખવાનું હું તમને કહી દઉં. હવે ધ્યાન રાખો, કાળીના પત્તા પણ, ફલ્લીના પત્તા પણ આવશે, લાલના પત્તા, ચરકા. ચલો કાળીના સંકેતમાં એસ, તો અહીંયા લખવાનું S1 S2 S3 ડોટ ડોટ. પછી લખવાનું S G S Q S K. તૈયાર દેર બધા રેડી? S1 થી માની SK સુધી લો, તમારા પત્તા થઈ ગયા કેટલા? કાઢીના 13 પત્તા પૂરા. પછી જો ફલ્લી ને કહેવાય સી, એટલે ક્લબ કહેવાય, એટલે આપણે સંકેતમાં લખીશું એને C1. તો અહીંયા લખવાનું C1 C2 C3 ડોટ ડોટ C J C Q C K. ચલો લાલના સંકેતમાં લખવાનું H વડે. ચલો શું લખીશું? H1 H2 H3 ડોટ 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 H J H Q F K. ચલો કાના પત્તા રહી ગયા? ચરકટ. ચરકટ ના સંકેતમાં લખવાનું D. ચલો D. ચલો D. ચલો D. ચલો D. J D Q D K. ચલો 52 પત્તા પૂરા. નિદર્શ અવકાશ એટલે U, શક્ય તમામ પરિણામો આવ્યા છે. 52 ને 52 પરિણામ આની અંદર આવી ગયા. ચલો બીજા નંબર નો પ્રશ્ન જોવો, શું કીધું તું? K. તો
પણ એ માટે જો ઉપર તમને ઘટના કીધી હતી કીધી હતી તો તમારે એ લખવાનું ઘટના નંબર તો આ ઘટના નંબર એ માસ કીધું હતું કેચવામાં આવે પત્તું ધ્યાન રાખજો પ્રશ્ન મેં તમને કીધું હતું બરાબર વાંચવાનો પછી જવાબ ચલો પત્તું કોનું કીધું હતું ચલો કાળીના પત્તા હોય કેટલા ઓકે એ કાળા રંગના કીધા તો પરિણામ કેટલા આવે ચલો કાળીના કીધા તો ખાલી કેટલા હશે ચલો શું લખીશું એસ એસ ચલો એસ ડોટ ડોટ ચલો એસ ચલો એસ ચલો એસ ચલો બીજું એક પણ મહિનો હશે કારણ કે ખાલી પત્તા કાળીના કીધા હતા ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન ઘટના નંબર ચલો ઘટના નંબર બી માં શું કીધું હતું પત્તું એકાથી દસા સુધીનો ચલો અહીંયા શું કીધું પત્તું એકાથી દસા સુધીનું હોય કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી ના તો કુલ પરિણામ કેટલા આવશે ચાલીસ પરિણામ આવશે કેટલા ચાલીસ ચલો શું લખીશું એસ વન S2 S3 dot dot ચલો S 10 શું લખી દેવાનું S 10 ચલો બીજા માં તો C C ચલો C 3 dot 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 C 10 ચલો ત્રીજા માં H1 H2 S3 dot dot S 10 અને છેલ્લે લખવાનું D 1 D 2 D 3 બંને સાથે બનતા હોય ચલો બંને સાથે બને એવા પરિણામ ખરા એસ મંદી એસ ટેન ચલો ગુલામ રાણી પાસે આવશે આવો ને આવો કારણ કે યોગ ઘટના શું કહી દીધી ઘટના એ બને બી બને એ અને બી બંને આવો કે ના આવો યોગ એટલે યાદ રાખવાનું ઘટના એના લખી નાખવાના ઘટના બી ના બંને સાથે બનતા હોય એના પણ પરિણામ આવો ચલો શું લખીશું એસ વન એસ ટુ એસ થ્રી ડોટ ડોટ એસ જે એસ ક્યુ એસ કે ચલો હવે શું લખીશું ખાલી સી વન C2 C3 dot dot C 10 ચલો ત્રીજા માં H1 H2 H3 dot dot H 10 ચલો ચોથા માં D1 D2 D3 D 10 ચલો પાંચમા નંબર નો પ્રશ્ન A છેદ B ચલો A છેદ B એટલે બંને ઘટના કેવી બની છે ચાલે ચલો ઘટના નંબર એ ની અંદર જોવો ઘટના નંબર બી ની અંદર જોવો બંને સાથે બનતા હોવા પરિણામ ખરા ક્યાંથી ક્યાં સુધી એસ વન થી એસ ટેન સુધી તો એ છે બી ની અંદર ખાલી કેટલા પરિણામ આવે એસ વન એસ ટુ એસ થ્રી ડોટ ડોટ એસ ચલો છેલ્લા નંબર નો પ્રશ્ન છઠ્ઠા નંબર નો પ્રશ્ન બી બી ડેસ ચલો બી ડેસ શોધવા માટેનું સૂત્ર યુ માઇનસ બી ચલો યુ માં બી માં બી માં ના હોય એવા બધા જ પરિણામ બી એસ ની અંદર હોય ચલો યુ માં જો બધા પરિણામ છે બી માં ના હોય એવા પરિણામ કયા કયા ચિત્ર વાળા એટલે કે ચહેરા વાળા પત્તા ચહેરા વાળા પત્તા કેટલા હતા ખાલી બાર તો પરિણામ પણ ખાલી કેટલા આવશે બાર કારણ કે એ ચાલીસ પરિણામ આવી ગયા રહી કેટલા ગયા બાર પરિણામ બારે બાર લખી નાખવાના ચલો શું લખીશું એસ જે S Q S K C J C Q C K H J H Q H K D J D Q D K ready આવડે ભાઈ ખ્યાલ આવે દાખલા અંદર ઓકે પહેલા આ લખજો પછી આ લખજો